નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરીક્ષાલક્ષી પેપર સોલ્યુશનમાં ધોરણ 4નું હિન્દીનું પેપર જોશું કે તેમાં તમારે કઈ રીતે ઉત્તરો લખવાના છે. તો સર્વપ્રથમ આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂ કરીએ. તો પ્રશ્ન નંબર 1 તમને આ પ્રમાણે આપેલો છે, ખાલી જગ્યાઓનો છે કે કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચૂનકર ખાલી જગ્યાને લખીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પછી પ્રશ્ન નંબર 1 બમાં ખરા ખોટા છે, જેના પણ ઉત્તરો મેં તમને અહીં લખીને બતાવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 1 કોમા વ્યંજન હિન્દી મેં લખીએ, જેના પણ ઉત્તરો મેં તમને અહીં લખીને બતાવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 શરૂ થાય છે, જેમાં તમારે પ્રશ્નો કે ઉત્તર લખીએ, એટલે કે કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના છે, જેના જવાબો પણ મેં તમને અહીં લખીને બતાવેલા છે. પછી આવે છે પ્રશ્ન નંબર 2 બ, નિમ્નલિખિત વાક્ય કોણ બોલતા હે લખીએ, એટલે કે આપેલા જે વાક્યો છે એ કોણ બોલે છે એ તમારે લખવાનું છે. બરાબર છે? ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 2 ક, સ્વર હિન્દી મેં લખીએ, સ્વર આપેલા છે, પહેલાં આપણે વ્યંજન હતા, હવે અહીંયા આપણને સ્વર આપેલા છે જે તમારે હિન્દીમાં લખવાના છે, એ પણ મેં તમને અહીં લખીને બતાવેલા છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 3 અ, કે સબ્જીઓ કે ચિત્ર કે નીચે કોષ્ટક મેં સે હિન્દી નામ લખીએ. બરાબર છે? જુઓ, અહીંયા સબ્જીના તમને ચિત્ર આપેલા છે, એની નીચે એનું નામ પણ લખેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 બ, ફળ ફૂલ કે ચિત્ર કે નીચે કોષ્ટક મેં સે હિન્દી નામ લખીએ. તો ફળ અને ફૂલ બંનેના નામ તમને અહીંયા ચિત્રની નીચે મેં લખીને આપેલા છે, જે તમારે એ પ્રમાણે લખવાના છે, જેની નીચે જેનું નામ આવતું હોય એ જ લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 ક, હિન્દી શબ્દો કે સામે ગુજરાતી શબ્દ લખીએ. હિન્દી શબ્દ આપેલા છે અને તમારે એની આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં એનો જવાબ લખવાનો છે. બરાબર છે? જે મેં તમને અહીં લખીને બતાવેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 અ, પ્રાણીઓ કે ચિત્ર કે નીચે કોષ્ટક મેં સે હિન્દી નામ લખીએ. જુઓ, અહીંયા પ્રાણીઓના ચિત્ર આપેલા છે અને એની નીચે મેં જેવી રીતે તમને નામ લખીને આપેલા છે એવી જ રીતે તમારે પણ પેપરમાં લખવાનું છે. પછી આવે છે પ્રશ્ન નંબર 4 બ, ચિત્ર પહેચાણ કર પેશેવાલે. પેશેવાલે એટલે કે જે ધંધો કરતા હોય એને પેશેવાલા કહેવાય. તો પેશેવાલો કા નામ લખીએ. તો અહીંયા જે ધંધો હોય, સોનાર હોય તો સોનાર, કિસાન, નાઈ, લોહાર, બરાબર છે? તો જે માણસો, જે વ્યક્તિ જે ધંધો કરતા હોય એનું નામ તમારે નીચે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 ક, ઉચિત જોડ મિલાવીએ. તો હિન્દી શબ્દ આપેલો છે એનું ગુજરાતી શું થાય એ તમારે અહીંયા દીપાવલી તો કે દિવાળી, પટાકે તો કે ફટાકડા, એવી રીતના ગુજરાતી શબ્દ લખવાનો છે. અહીંયા પણ એવું જ છે, એ છે અંગોના નામ, સીના, ટખના, કલાઈ, શીર, તો એને ગુજરાતીમાં શું કહેવાય એ પણ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 અ, ચિત્ર પહેચાન કર કોષ્ટક મેં સે ઉસકા. જે ચિત્ર આપેલું હોય, વાહનોના ચિત્રો છે, તો એ વાહન કયું છે એ તમારે ચિત્રની નીચે જ લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 બ, શરીર કે અંગો કે હિન્દી નામ લખીએ. શરીરના અંગો છે આપણા બોડીના, પાર્ટસ ઓફ બોડી, એના તમારે હિન્દીમાં નામ લખવાના છે, કે જે નામ હોય એ નામ તમારે લખવાનું છે. પછી નંબર 5 ક, નિમ્નલિખિત વાક્ય સુંદર અક્ષર મેં લખીએ. ભેળ, તો ભેળ ઊન દેતી હે, તો એવી રીતના એને જ વાક્ય તમારે પણ પાછું લખવાનું છે. બરાબર છે? ત્યાર પછી આવે છે આગળ
કે મક્ખી કો ગંદી ચીજે બહુ જ પસંદ હે, તો એ જ વાક્ય પણ તમારે પાછું નીચે લખવાનું પણ સુંદર અક્ષરે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું હિન્દીનું પેપર સોલ્યુશન। આ પ્રમાણે તમે પાકું કરજો અને પેપરમાં સારા અક્ષરે લખજો। બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો।